નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જાણો છો કે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ હોય એટલે ટુ ધ પોઈન્ટ જ આ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે. નવા નવા ટોપિક, નવા નવા ગેસ્ટ અને નવા નવા વિષય અને મુદ્દાના આધારે આ કાર્યક્રમમાં મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે. પરંતુ તમે જુઓ કે છેલ્લા કેટલાક સમયથી કોરોનાએ ફરી એકવાર માથું ઉંચકી દીધું છે. કેરળમાં તમે જુઓ કે કેસ સામે આવી ગયા એટલે ધીમે ધીમે અલગ અલગ રાજ્યોમાં આના કેસમાં વધારો જોવા મળી રહ્યો. એમાંય પાછી આપણે જ્યારે ગુજરાતમાં રહેતા હોય ને ગુજરાતની જ્યારે વાત કરતા હોય તો ભારત દેશમાં જે પ્રમાણે કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે એમાં ગુજરાત ચોથા ક્રમાંકે છે. બહુ નવાઈની વાત છે, ચોથા ક્રમાંકે છે. એટલે માથું જ્યારે કોરોનાએ ઉંચક્યું છે એટલે લોકો ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો અત્યારે કરી રહ્યા છે, ચિંતામાં છે, અસમંજસ જોવા મળી રહી છે. પરંતુ જે N.1 આ નવો વેરિયન્ટ શું છે, આ વાયરસ શું છે, આ કેટલો ઇફેક્ટિવ છે આપણા શરીર માટે, એની ચર્ચા કરવી છે. ને બીજી મહત્વની બાબત અત્યારે એ છે, ગાંધીનગરમાં તમે જુઓ કે એક આખો જે તાલુકો છે એ આખો કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યો. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ટાઇફોઇડના કેસ જોવા મળી રહ્યા છે, મલેરિયાના કેસ જોવા મળી રહ્યા છે. તાવ, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન, વાયરલ ફીવરના જે કેસ છે એમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અને સાથે સાથે કોરોના તો છે જ, અને બચવા માટેના ઉપાયો શું છે, તકેદારી કયા પ્રકારની રાખવી જોઈએ, કોરોનાથી બચવા માટે અત્યારે હાલ ઘરગથ્થુ ઉપચાર શું છે, આયુર્વેદમાં શું વર્ણન છે, વિસ્તૃતમાં ચર્ચા કરીએ. અને ચર્ચા કરવા માટે ડૉક્ટર તપન શાહ જોડાયા છે, ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ, આપનું સ્વાગત છે. અને વૈદ્ય રાજેશ ઠક્કર જોડાયા છે, આયુર્વેદ નિષ્ણાંત, આપનું સ્વાગત છે. અને સાથે ડોક્ટર ધર્મેશ ભટ્ટી કે જેઓ સિનિયર ફિઝિશિયન, આપનું પણ સ્વાગત છે. ડોક્ટર તપન, ઇન્ટ્રોડક્શનમાં મેં જણાવ્યું એ પ્રમાણે કે કોરોનાએ તમે જુઓ કે ફરી એકવાર માથું ઉંચકી દીધું છે, એટલે કોરોના રિટર્ન્સ. તમે જુઓ કોરોના ફરી આવી ગયો છે. હમણાં સુધી કોરોના હતો નહીં, પણ છેલ્લા લગભગ હું માનું છું ત્યાં સુધી 1-1.5 મહિનામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલા તો મને અને દર્શક મિત્રોને એ જણાવો કે જે N.1 આ નવો વેરિયન્ટ શું છે. એટલે આ એક નવો વેરિયન્ટ છે જે ભારત દેશમાં એબ્રોડ થી આવ્યો છે, અને આ ઓમાઇક્રોન વાયરસ નો એક વેરિયન્ટ છે. હવે કોરોનાના જેટલા બી વેરિયન્ટ છે તેમાં ડેલ્ટા સૌથી વધારે ઘાતક હતો. એના પછીના જે બી વેરિયન્ટ છે એમાં બે વસ્તુ, એક એની ઘાતકતા એટલે વાયરુલન્સ ઓછો થઈ રહ્યો છે, બીજી વસ્તુ કે હવે માણસોને વેક્સિન મળી ગઈ છે એટલે હવે માણસોને આ જે પર્ટિક્યુલર વેરિયન્ટ છે એને વેરી વેરી માઇલ્ડ કહેવામાં આવે છે. એટલે આ વેરિયન્ટ મોટા ભાગના દર્દીઓને અપર રેસ્પિરેટરી એટલે નાક કે શ્વાસનળી સિવાય એટલા જ ભાગમાં મોટા ભાગે તકલીફ થાય છે. ફેફસામાં મોટા ભાગે આ વાયરસ જતો નથી. એટલે સાધારણ તરીકે જે ડેલ્ટામાં આપણે જોતા હતા કે શ્વાસમાં તકલીફ પડે, વેન્ટિલેટરની જરૂર પડે, ઓક્સિજનની, રેમડેસિવિરની, આઈસીયુની જરૂર પડે, આ તમામ વસ્તુઓ થવાની શક્યતા ઓછી છે. અને આપણે જે વેક્સિન લીધેલી છે આ એટલો ઘાતક નહીં. આ વાયરસની અસર જેટલી વેક્સિનમાં થતી હતી એટલા જ પ્રમાણમાં થવાની છે. વેક્સિન લઈએ ત્યારે આપણને સાધારણ તાવ આવે, સહેજ માથું દુખે, સહેજ શરદી જેવું લાગે, એટલું જ આમાં થવાનું છે. પણ જો તમારી શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, ઇમ્યુનિટી ઓછી હોય, જેમ કે કોઈને કેન્સર હોય, કોઈને કિડની ફેલિયર હોય, ડાયાલિસિસ પર હોય, કોઈને લીવર ફેલિયર હોય, કોઈને ડાયાબિટીસ કંટ્રોલમાં ના રહેતું હોય, કોઈને HIV હોય, અને પ્લસ ઉંમરમાં એક્સ્ટ્રીમ પર હોય, જેમ કે ખૂબ નાના બાળકો કે ખૂબ મોટી ઉંમરના સિનિયર સિટીઝન, આ જે પર્ટિક્યુલર ક્લાસ ઓફ પેશન્ટ છે કે જેમની રોગ પ્રતિકારક શક્તિ એટલે ઓછી છે, એવામાં એનું વેરિયન્ટ હોય, એવામાં આ વાયરસને લઈને સંક્રમણ થવાના ચાન્સીસ કે કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધારે હોય. એટલે સામાન્ય માણસે આનાથી ડરવાની, ગભરાવાની જરૂર નથી. આપણે જે રૂટીન પ્રિકોશન લેતા હોય આપણે લઈએ, જેમ કે સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્ક કે સેનિટાઈઝર, એ બધું આપણે રાખીએ અને આનાથી ડરીએ નહીં. આનાથી કામ ધંધા બંધ કરવાની, સ્કૂલ કોલેજો બંધ કરવાની, બહાર નીકળવાનું બંધ કરવાની કે બહાર હરવા ફરવા જવાની કે લગ્ન પ્રસંગે માણસોને ઓછા કરવાની એવી કોઈ જરૂરિયાત નથી. બિલકુલ, એટલે એટલો ઘાતક નથી એવું માનવામાં આવી રહ્યું છે. રાજેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. મહત્વની બાબત અત્યારે એ છે, મેં ઇન્ટ્રોડક્શનમાં કહ્યું હતું ને એ પ્રમાણે જણાવ્યું હતું, એ પ્રમાણે
કોરોના તો છે જ, પરંતુ તમે જુઓ કે વાયરલ ફીવરના કેસમાં નોંધપાત્ર જોવા મળી રહ્યો છે વધારો. એ પછી ટાઇફોઇડની વાત હોય, કોલેરા હોય કે પછી મેલેરિયા હોય. મેં કહ્યું એ પ્રમાણે કે ગાંધીનગરમાં એક તાલુકો આખો કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યો. આ પાછળ જવાબદાર કારણો શું છે? કેવા પ્રકારની સાવચેતી કોરોનામાં, કોલેરામાં અને મેલેરિયામાં આયુર્વેદમાં શું વર્ણન છે? ચોક્કસ, કોરોનાની જો વાત કરીએ તો આયુર્વેદના ગ્રંથોમાં ચરક સંહિતા, સુશ્રુત વગેરે જે છે 2800 થી 3000 વર્ષ પહેલા જયારે રચાય, તો એમાં વિમાન સ્થાન નામનો એક આખો વિભાગ આવે અને એમાં જે કહેવાય કે લક્ષણો છે એમાં જનપદો ધ્વંસ ત્રીજા નંબરનો જે અધ્યાય છે એની અંદર આનું વર્ણન જોવા મળે કે એપિડેમિક અને એન્ડેમિક અત્યારના જમાનામાં કે અચાનક ફેલાતા હોય અને કોઈક એક પ્રદેશ, કોઈ સમૂહ, કોઈ દેશ, રાજ્યમાં ફેલાતા હોય અને ત્યાંના લોકોને સામૂહિક મૃત્યુનું કારણ બને, તો એવા જે છે એને જનપદો ધ્વંસ, જનપદ એટલે લોકોનો સમૂહ અને ઉધ્વંસ એટલે નાશ કરે, તો એની અંદર આનું વર્ણન જોવા મળે છે. અને સ્પ્રેડિંગ પણ થતું હોય કે એવા રોગોનું પણ થાય છે, તો પેથોજન્સ પણ એના કારણ છે. નિજ રોગ અને આગંતુક રોગ, નિજ એટલે શરીરના પોતાના દોષોથી થતા હોય, આગંતુક એટલે ટ્રોમા વગેરે આઘાત થવાથી અથવા બહારથી સંક્રમણ. તો એમાં લખ્યું છે કે અવ્યક્તો અપિવ્યક્ત કર્મચ, એટલે જીવાણુ, બેક્ટેરિયા, વાયરસ પણ કારણભૂત છે એવું આયુર્વેદના ઋષિમુનિઓને ખબર હતી. તો એ અવ્યક્ત છે પણ કર્મથી વ્યક્ત થાય છે, એટલે એ પોતાના કર્મોથી વ્યક્ત થાય, દેખાતો નથી તમને, પણ છતાં એમની પાસે માઇક્રોસ્કોપ નતા, છતાં પણ એમને આ બધું વર્ણન કર્યું છે અને ઘણું બધું એના વિશે કે એને અસંખ્ય છે, અનેક છે, એના વિશેનું વર્ણન છે, તો એના ઉપાયો પણ લખેલા છે. મૂળ વસ્તુ શું છે કે આયુર્વેદનું જે ચિકિત્સા વિજ્ઞાન છે પોતાની ઇમ્યુનિટીને વધારવાનું વિજ્ઞાન છે. તો આયુર્વેદ એવું કહે છે કે ત્રણ પ્રકારની ઇમ્યુનિટી હોય, એક સહજ હોય, બીજી કાલજ હોય. સહજ એટલે તમને માતા પિતા અને ગર્ભાવસ્થા દરમિયાન જે વારસામાં મળેલી ઇમ્યુનિટી એ છે, કાલજ એટલે ઋતુ પ્રમાણે આવતી હોય, અને ત્રીજી જે છે યુક્તિકૃત છે કે વ્યક્તિએ પોતે વૈદ્યના અને આયુર્વેદના સિદ્ધાંતોના માર્ગદર્શન પ્રમાણે જે ચિકિત્સા કરવાની છે તો એ ચિકિત્સાથી પોતાની વ્યાધિ ક્ષમત્વ એટલે કે ઇમ્યુનિટીને બહુ જ સારી રાખવી, એ અહીંયા બહુ મહત્વનું છે. હું અહીંયા એક સંદર્ભની વાત કરું કે 2019 WHO એ એક નોટિફિકેશન પડ્યું હતું ને એમાં 10 સૌથી વધારે મહાઘાતક કારણો જે છે આવા રોગોના મૃત્યુના, તો એમાં બેક્ટેરિયલ રેઝિસ્ટન્સ લખ્યું છે. એટલે બેક્ટેરિયા એન્ટીબાયોટિક દવાઓનો જે વપરાશ આપણા ત્યાં વધે છે, બીજા કન્ટ્રી કરતા અહીંયા બહુ વધારે વપરાય છે, તો એ બેક્ટેરિયા પછી એની ઉપર કામ નથી કરતું. તો WHO એ ટોપ 10 લેવલના જે કારણો છે કે મહાઘાતક કારણો હોઈ શકે એમાં આનો સમાવેશ કરેલો છે. એટલે મારું કહેવાનું એ મતલબ છે કે એન્ટીબાયોટિક કદાચ કોઈ પેશન્ટને તમને ન કે ત્યાં સુધી જાતે ન લો, બરાબર, એમ કે નહીં તો શું થશે. અને WHO તો કહે છે કે સર્જિકલ કોઈ અસરકારકતા ગુમાવી, તો રહી વાત આયુર્વેદ સિન કદાચ આની ઉપર કેટલી કારગર છે એ તો આપણે ખબર, બરાબર છે. તો વારંવાર આવા અલગ અલગ પોતાનું સ્વરૂપ બદલીને આવનારા એ સ્વાઇન ફ્લુ ના હોય કે કોરોના ના હોય, વેરિયન્ટ નવા આવતા રહેશે. હવે ઈ વેક્સિન કેટલી અસરકારક છે આપણે ખબર નથી, તો આયુર્વેદ ઔષધિ થી એને રાખીએ. મેં પોતે ધારો કે કોરોનાની એક પણ વેક્સિન લીધી નથી, મેં 800 પેશન્ટ ડેલ્ટા વખતે મેં જોયેલા છે, બરાબર છે. તો પણ આ બધા પેશન્ટો અમે જોઈ શક્યા હતા અને અમે અમારી જાતને રક્ષણ કરી શક્યા હતા. અહીંયા મહત્વની વસ્તુ એ છે કે આયુર્વેદ સારવાર કરાવવી જોઈએ અને ઇમ્યુનિટીનું રક્ષણ કરવું, આપણે જીવન વ્યવસ્થા પરથી અને આપણી જે કહેવાય કે પરેજી વગેરેથી, તો એ બહુ જ મોટું આપણું પ્રિવેન્શનનું કારણ હોય છે. ધર્મેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. ડોક્ટર ધર્મેશ, જનરલી જો વાત કરવામાં આવે તો કોરોનાએ ફરી જ્યારે પગ પેસારો કરી દીધો હોય એટલે અમુક લોકો સાવચેતી રાખે છે અને અલગ અલગ જે ખાસ કરીને કેસમાં જ્યારે નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો હોય ત્યારે સાવચેતીના પગલા રૂપે ખાસ કરીને મારે ડાયાબિટીસના દર્દીઓની વાત કરવી છે. આવા સમયગાળા દરમિયાન ડાયાબિટીસના દર્દીઓએ કોરોનાના સમયગાળા દરમિયાન શું તકેદારીને ધ્યાન રાખવું જોઈએ, શું માનો છો તમે? બહુ સરસ વાત છે. આ જે કોરોનાનો વેરિયન્ટ છે એ એટલો બધો ઘાતક નથી, પણ જે લોકોને અનકંટ્રોલ ડાયાબિટીસ છે, જે કિડની ડિઝીઝ છે, પછી કેન્સર છે કે બીજી કોઈ રોગપ્રતિકારક શક્તિ આપણી ઘટાડે એવા કોઈ રોગો હોય, જેમ કે HIV હોય અથવા કોઈ મોટા ઇન્ફેક્શન માંથી બહાર આવેલા દર્દીઓ અને મોટી ઉંમર લાયક વ્યક્તિઓ, એવા લોકોમાં આ કોરોનાનું જોર વધારે હોય છે અને એમને જે અપર રેસ્પિરેટરી સિવાયનો એટલે કે લોઅર રેસ્પિરેટરી ઇન્વોલ્વમેન્ટ વધારે થાય છે અને એના કારણે શ્વાસની તકલીફો થવી અને ન્યુમોનિયાની અસરના કારણે ઘણીવાર
વેન્ટિલેટર રિક્વાયરમેન્ટ એટલા લેવલનું બી આમાં થતું હોય છે, ખાસ કરીને જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેમાં ડાયાબિટીસના દર્દીનો બી સમાવેશ આવે છે. તો એવા બધા દર્દીઓ માટે એક જ વસ્તુ બહુ જ જરૂરી છે કે એમને પહેલા વહેલા તો જે અન્ડરલાઈન મેડિકલ કન્ડિશન છે એનો પ્રોપર ઇલાજ કરાવવો જોઈએ, એની પ્રોપર દવાઓ લઈ એને કંટ્રોલમાં રાખવી જોઈએ. સાથે સાથે આપણી રહેણી કેણી અને રેગ્યુલર લાઈફસ્ટાઈલમાં એ બધા ફેરફારો કરવા જોઈએ, જેમ કે ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ, જવાનું જરૂરી હોય તો માસ્ક અથવા જે આપણે બહાર નીકળે તો જે ફેસ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ, હેન્ડ સેનિટાઈઝેશનનો ઉપયોગ કરવો જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ. આ બધું કરવાથી તમે જે છે જે ઇન્ફેક્શન થી તમે બચી શકો છો. સાથે સાથે તમારી ઇમ્યુનિટી વધારવા માટે તમારે તમારા ખોરાક, વોટર ઇન્ટેકનું અને હેલ્ધી ફૂડ હેબિટ્સ નું છે ને ધ્યાન રાખવું જોઈએ. વિટામિન યુક્ત પ્રોટીન યુક્ત ખોરાકો ખાવા જોઈએ જેથી કરીને તમારા અંદર રોગ પ્રતિકારક શક્તિ વધે અને આવા કોઈ બી ઇન્ફેક્શન લાગે તો એની સામે રક્ષણ મેળવી શકાય છે. અને જો આવા કોઈ બી ડાયાબિટીસના દર્દીને અથવા કોઈ જે પ્રી મેડિકલ કન્ડિશન હોય એવા કોઈ દર્દીને જો કોરોના રિલેટેડ સિમ્ટમ્સ એને જણાય એને એને જલ્દીથી જલ્દી પોતાના જે નજીકના જે ફિઝિશિયન ડોક્ટર હોય એમનો સંપર્ક કરી અને પ્રોપર ઇલાજ કરાવવો જોઈએ, જેથી કરીને અર્લી સ્ટેજમાં જો ઇલાજ ને બધું પ્રોપરલી થઈ જાય તો એનું જે વિકરાળ સ્વરૂપ આવે એ આપણે પહેલું અટકાવી શકીએ. ડોક્ટર તપન, આપની પાસે આવવા માંગીશ. જનરલી મારે ખાસ કોરોના ઉપર જયારે આપણે ફોકસ કરતા હોઈએ ત્યારે એક પ્રશ્ન પૂછવાનું મન થાય મને કે જે લોકોને કોરોના થયો હતો ને જે લોકો હોસ્પિટલ ગયા ન હતા, તમારા જેવા વિશ્વાસુ ડોક્ટરો જોડે સલાહ લીધી અને કોન્ટેક્ટ કર્યો કે ભાઈ મને તો કોરોના થઈ ગયો છે, એટલે ડોલો 650ની વાત હોય, પેરાસિટામોલ હોય કે પછી ગ્લેનમાર્કની ફેબી ફ્લુ હોય અને લીંબુ પાણી હોય, ગરમ પાણી હોય, એનાથી સારવાર જે લોકોએ કરી હોય એને આવા સમયગાળા દરમિયાન ચિંતા કરવાની જરૂર ખરી કે મને ફરીથી પાછો કોરોના થશે? આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને સારો પ્રશ્ન છે. એવા લોકો કે જેને પહેલા કોરોના લાગી ચૂક્યો છે, તો જેણે પહેલા કોરોના લાગી ચૂક્યો છે, ભલે તમે ટ્રીટમેન્ટ ગમે તે સ્વરૂપમાં લીધી, તમે કોઈ પણ જગ્યાએ લીધી, પણ જો તમે એમાંથી બહાર આવી ગયા છો તો એનો છે કે હવે તમારા શરીરમાં એના માટેની પૂરતી ઇમ્યુનિટી છે. હવે કોરોનાનો એકમાત્ર વાયરસ એવો છે કે જેની શરીરમાં ઇમ્યુનિટી લાંબો સમય ચાલતી, એટલે ઇમ્યુનિટીના બે ત્રણ પ્રકાર હોય. એક એવો કે જે તમને સંક્રમણ થાય તો તરત કામ કરે, અને બીજું કે તમને સંક્રમણ થાય તો અમુક દિવસો પછી કામ કરે. હવે જે લોકોને પહેલા કોરોનાનું ઇન્ફેક્શન લાગી ગયું છે તેવા લોકોના શરીરમાં લોંગ ટર્મ માટેની ઇમ્યુનિટી એ થોડી ઘણી તો છે જ. તો પહેલા તમને કોરોના લાગી ચૂક્યો છે તો સેચ પણ ડરવાની જરૂર નથી કે આ વખતે મને કોરોના લાગશે તો મને વધારે તકલીફ થશે, એવું નહીં થાય. ઉલટાનું, તમને જો પહેલા કોરોના લાગી ગયો હોય તો તમે બીજા બધા કરતા થોડા વધારે સેફ છો અને તમને એની સિરિયસ સ્વરૂપ આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે. તો જેને ભૂતકાળમાં કોરોના વાયરસ લાગેલો હોય અથવા તો જેને વેક્સિન લીધેલી હોય, આ બંને પ્રકારના દર્દીઓમાં સિરિયસ દર્દી થવાની કે કોમ્પ્લિકેશન થવાની શક્યતા અનેક ગણી ઓછી રહેશે. જી, ટાઇફોઇડ, મેલેરિયા, કોલેરાના જે કેસમાં જ્યારે નોંધપાત્ર વધારો થવા મળી રહ્યો છે, ખાસ કરીને શિયાળામાં આ પ્રકારના કેસ કેમ જોવા મળી રહ્યા છે, આનાથી બચવા માટેને આયુર્વેદમાં કેવા પ્રકારના વર્ણન કરવામાં આવ્યા છે જેથી કરીને લોકો બચી શકે? ચોક્કસ. આમ જનરલી આ સિઝનમાં ઓછા જોવા મળતા હોય છે, કેમ કે બધા મચ્છરજન્ય વેક્ટર બોર્ન ડિસીઝ ને એ બધા છે અને કેટલાક વોટર બોર્ન ડિસીઝ છે. હવે અત્યારે ટાઇફોઇડ ને બધું જોવા મળે છે તો આપણે બહારનું ખાવા પીવાનું અચાનક જે કોરોના દરમિયાન વર્ષ દોઢ બે વર્ષ સુધી બહુ મર્યાદાઓ કરીને, એટલે બધાએ પોતાની જીવન પદ્ધતિમાં, જીવન વીમાની પદ્ધતિમાં બધામાં ફેરફાર કર્યો છે, ફરવાની અંદર પણ બધી સંખ્યા વધી ગઈ છે, એટલે લોકોના સબકોન્શિયસમાં એવું થઈ ગયું છે કે હવે જીવનમાં બધું ભેગું કરી શું કરવું, વાપરો હોય, એટલે એ રીતે ફરવાનું વધ્યું, બહારનું ખાવા પીવાનું વધી ગયું છે. એટલે મારી દ્રષ્ટિએ એવું છે કે શક્ય ત્યાં સુધી બહારનું ખાવાનું છે લિમિટમાં રાખવું જોઈએ. ખોરાક કમ કરીને આપી દીધું છે તો હોટલમાં તમને ખબર નથી પડવાની, તો એ પણ કોઈ પણ રીતે એ સોર્સ બની શકે છે. દૂષિત પાણી પીવામાં આવ્યું, કોઈ એવો ખરાબ ઉતરી ગયેલો જ્યુસ વગેરે પ્રવાહી હતું, કઈ બગડી ગયેલું હતું તો પણ ખબર નહીં પડે તમને.
એવી રીતે જે છે મચ્છરજન્ય જનરલી આ સિઝનમાં શિયાળામાં બહુ ઓછા જોવા મળે, તો એ પણ બદલે છે. એટલે એનો મતલબ એવો થયો કે એ મચ્છરો વગેરે કે રોગો વગેરેની પણ પેટર્ન બદલાઈ રહી છે. એટલે આપણે ટિપિકલ રીતે એ માનતા હતા કે સિઝન પ્રમાણે જોવા મળે છે, એમાં બદલાવ આવી રહ્યો છે. મારા તરફથી સૂચન એવું છે કે કુદરતી ખોરાક ખાવો જોઈએ, કેમિકલ પેસ્ટિસાઇડ પ્રિઝર્વેટિવ વાળી વસ્તુઓ એનાથી બચવું જોઈએ, કલર કેમિકલ વાળી વસ્તુઓથી બચવું જોઈએ, ઓર્ગેનિક કે એ વધારે આપણા ખોરાકનો ભાગ હોવો જોઈએ, અને સાથે સાથે આયુર્વેદિક ઔષધો જે છે એ નિત્ય લેવા જોઈએ. જેમ કે અત્યારે શિયાળો ચાલે છે તો ઋતુ પ્રમાણે જોવા જઈએ તો અગત્ય રસાયણ છે, ચ્યવનપ્રાશ છે, બ્રાહ્મ રસાયણ છે, તો એ ઔષધોનું દરરોજ સવારે એક જ વાર એક ચમચી લીધું હોય તો જનરલ ઇમ્યુનિટી એટલી થાય કે કોઈ પણ બેક્ટેરિયા વાયરસ કે કોઈ પણ ઇન્ફેક્શન આવે તો તમારામાં જનરલ એન્ટીબોડી જેટલા બધા હોય કે ગમે તે વાયરસ આવે ગમે તે બેક્ટેરિયા આવે એની સામે લડવાના તમારા કુદરતી પ્રતિકાર ક્ષમતા ખૂબ વધેલી હોય તો તમે નજીકના વૈદ્યનો સંપર્ક કરીને લઈ શકો. બિલકુલ. બીજું કે મચ્છરો હોય તો તમે ઓફિસમાં ઘર કે ઓફિસ હોય તો 100 રૂપિયાની કિંમતનું હોય, એમાં કપૂર દાણા નાખવાના અને તમે તમારા રૂમમાં ખાલી ઇલેક્ટ્રિકની એક સ્વિચ પાડવાની છે અને એની સુગંધને કારણે બધા બેક્ટેરિયા અને વાયરસ ઘણા બધા હજારો લાખોનો પણ ખાતમો પણ થઈ શકે, મચ્છર પણ મરી શકે છે. એટલે એનાથી શું છે કે આ બધા રોગોથી આપણે બચી શકીએ, કમસે કમ શક્યતાઓ ઘટે છે. જીવાણુઓનું જોર વધારે હોય આપણી આસપાસમાં તો એને આપણે ઘટાડો કરી શકીએ. અને અત્યારે હાલ લીલી હળદર અને લીલું આદુ મળી રહ્યું છે તો આપણા ખોરાકમાં લેવું જોઈએ. લીલું આદુ તમારા ડાયજેશન ને મેટાબોલિક સિસ્ટમ ને સારી રાખશે અને હળદર એ તમારા શ્વસન પ્રણાલીને અને તમારા લોહીને પણ ચોખ્ખું રાખશે, તો આ રોગોથી તમે બચવા માટેની કુદરતી ઇમ્યુનિટી પ્રાપ્ત કરી શકો. ધર્મેશભાઈ, બીપીના દર્દીઓ અને હિપેટાઇટિસના જે દર્દીઓ છે એનો ખાસ કરીને જ્યારે વધારો થઈ રહ્યો હોય અને એ જ લોકોને માનો કે કોરોના થયો હોય અને ફરીથી આ વેરિયન્ટ એમનામાં ન પ્રસરી જાય એના માટે તકેદારીના પગલાં શું? તકેદારી તો જે મેં હમણાં થોડી જોવા જણાવ્યું રીતે કે જે યુનિવર્સલ પ્રિકોશન્સ છે કે માસ્ક છે, સેનિટાઇઝેશન છે, હેન્ડ હાઇજીન છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ છે, એ જ બધી વસ્તુઓથી આપણે છે ને કોરોનાના સંક્રમણથી બચી શકીએ. ચાહે કોઈ બી દર્દી હોય, આપણે સામાન્ય માણસ હોય કે બીપી ડાયાબિટીસ હોય, કોઈ બી દર્દી હોય એ બચી શકે. એના સિવાય જે ખાસ કરીને આપણી ઇમ્યુનિટી વધારવા માટે તમારે વેક્સિનેશન કરવું જોઈએ, જેથી કરીને અગર તમને કોરોના નથી જો અને તમે વેક્સિનેશન જો પ્રોપર થયેલું હોય તો તમારામાં એક ઇમ્યુનિટી, હર્ડ ઇમ્યુનિટીની સાથે સાથે જે એન્ટીબોડી, જે કોરોના રિલેટેડ એન્ટીબોડી બી બને, જેથી કરીને તમને એ કોરોના સામે લડવામાં એન્ટીબોડી મદદરૂપ થાય છે. એટલે એ બધી વસ્તુ મારા ખ્યાલથી વધારે જરૂર છે. ટાઇફોઇડ ની વાત કરીએ તો ટાઇફોઇડ જે છે એ યુઝલી ખોરાકના લીધે થતો રોગ છે, ખાવા પીવાના સંક્રમણના લીધે થતો રોગ છે. યુઝલી શિયાળામાં આનું પ્રમાણ ઓછું હોય છે, ખાસ કરીને ચોમાસામાં એનું પ્રમાણ વધારે છે, કારણ કે જયારે કોન્ટામિનેટેડ વોટર ઇન્ટેક ને બધું વધતું હોય છે. પણ અત્યારે જે બહારનું જે આપણે ખાતા હોય છે, ઘણી વાર એ લોકો અનહાઇજેનિક હેબિટ્સ થી ફૂડ પ્રિપેર કરતા હોય છે અથવા અનહાઇજેનિક વાસણોમાં અથવા અનહાઇજેનિક પ્લેસ ઉપર ખોરાક બનાવતા હોય, આપણે લારી ઉપર ને એવી રીતે જોયેલું જ હોય છે, એ લોકો બહાર ખુલ્લામાં એવી રીતે બનાવતા હોય છે અને એ લોકો ઘણી વાર ચોખ્ખા પાણીનો ઉપયોગ કરતા નથી હોતા, જેના લીધે એ કોન્ટામિનેટેડ વોટરના કારણે જે ફૂડ પ્રિપેરેશન થાય છે અને પૂરું પકાવેલું નથી હોતું તો એવા ફૂડમાં બેક્ટેરિયાનું પ્રમાણ હોય છે. એ જયારે આપણે ગ્રહણ કરીએ છીએ ત્યારે આપણને બેક્ટેરિયા આપણા શરીરમાં આવે છે અને આપણને ઇન્ફેક્શન કરે છે. એટલે ખાસ કરીને ફૂડ હેબિટ એમાં બહુ વધારે મહત્વ છે કે બહારનું ખાવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ અને બહાર ખાવાનું જઈએ તો આપણે જોવું જોઈએ કે હાઇજેનિક જગ્યા ઉપર ખાવાનું ખાવું જોઈએ અને જે હેલ્ધી ડાયટ છે એ અપનાવી જોઈએ. કુલ ડૉક્ટર તપન, ખાસ મારે વાત એ કરવી છે, તમે જો હમણાં ચોમાસું ગયું ત્યારે કોરોનાનો તો અત્યારે શિયાળો આવ્યો તરત કોરોના આવી ગયો, શિયાળામાં જ કોરોના કેમ, શિયાળામાં કોરોનાની સંખ્યામાં નોંધપાત્ર કેમ વધારો થઈ રહ્યો છે? શિયાળો આવ્યો કોરોના લાવ્યો આવું ક્યાંક વાત સામે આવી છે? શિયાળામાં જે પ્રમાણે દર્દી વધી રહ્યા છે એમાં કેટલું સ્પ્રેડ થતું હોય છે, આમાં ઇન્ફેક્શનની માત્રા કેટલી હોય છે, કે રીતે ઇન્ફેક્શન લાગતું હોય છે? અને બીજી વાત મારે એ કરવી છે, જે લોકોને કોરોના થઈ ગયો છે એ લોકો ભૂલી ગયા છે કે મારે પેલો લોહી પાતળા થવાનો જે રિપોર્ટ હતો એ કરવાનો બાકી રહી ગયો છે, માનો કે એ લોકોને જ ફરીથી કદાચ કોરોના થઈ જાય, તો એના માટે કોઈ ઉપાય ખરો કે કેમ? આ બહુ સારી અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પહેલી વસ્તુ કે શિયાળામાં જ કોરોના કેમ થાય છે, તો આ વર્ષોથી ઇતિહાસ જુઓ તો જે ઇન્ફ્લુએન્ઝા
કે આ બધા વાયરસ છે એ તમામનું સર્ક્યુલેશન શિયાળાના સમયમાં વધારે હોય છે. શિયાળાના સમયમાં માણસોના ફંક્શન્સ વધારે હોય, પબ્લિક ગેધરિંગ વધારે હોય, કારણ કે આપણે તે ઋતુ સારી હોય. બીજું, શિયાળામાં આપણે ત્યાં એનઆરઆઈ લોકોની એન્ટ્રી ને વધારે થતી હોય છે, કે જેથી કોઈ પણ એક દેશમાં પણ જો કોરોના લાગ્યો હોય તો આપણે ત્યાં અનેક દેશોમાંથી લોકો અહીંયા શિયાળામાં આવતો હોય છે, પ્લસ પ્રસંગો ને બધું બી વધારે હોય છે. એટલે વાયરસ નું સર્ક્યુલેશન ભારત દેશમાં શિયાળા 100% સાચી છે. એટલે આપ જે પ્રમાણે કહો છો કે શિયાળો આવ્યો અને કોરોના લાયો, તો એ 100% એ વસ્તુ પોસિબલ છે. બીજી વસ્તુ, આ સ્પ્રેડ થવાનું પર્સન ટુ પર્સન થતું હોય, એટલે કોઈ ક્રિકેટની મેચ, કોઈકના મેરેજ કે કોઈ સોશિયલ પ્રસંગ, એમાં માસ ગેધરિંગ જ્યારે હોય ત્યારે કોઈ એક માણસને જો ઇન્ફેક્શન લાગેલું હોય તો અનેકને થવાની શક્યતા હોય. એટલે જ્યાં આપ ટાઈપના વાયરસો છે એનું સર્ક્યુલેશન શિયાળામાં ભારત દેશમાં વધારે હોય છે. હવે બીજી વાત એ આવે છે કે જ્યારે પહેલા કોરોના થતો હતો ત્યારે આપણે ડી ડાયમર છે કે એવા ટેસ્ટ કરાવીને જોતા હતા કે મને લોહી જાડું થઈ જવાની, ભવિષ્યમાં હાર્ટ એટેક આવવાની કે પેરાલિસિસના સ્ટ્રોક આવવાની શક્યતા કેટલી છે. તો ડી ડાયમર નો ટેસ્ટ આ કોઈ પણ જાતના ઇન્ફેક્શન લાગે એમાં વધતો હોય છે. ડી ડાયમર નો ટેસ્ટ છે ને એ લેબોરેટરી વાળાએ બહુ મેટિક્યુલસ રહીને કરવો જોઈએ, કારણ કે ડી ડાયમર માટેનું જે બ્લડ લેવાયું હોય એ 1.5 કલાકની અંદર જો પ્રોસેસ ના કરવામાં આવે તો ટેસ્ટ ખોટી રીતે આપણે રિઝલ્ટ બતાવતો હોય છે. તો ઘણી વાર કેવું થાય કે આપણે લેબોરેટરી વાળાને ઘરે બોલાવ્યો હોય ટેસ્ટ લેવા માટે, એ ફરતો ફરતો જાય ને લેબ 3 કલાક પછી પહોંચે અને તમારા હાથમાં રિપોર્ટ 12 કલાક પછી આવે. તો જે આ બ્લડ છે ને એનો પ્રોસેસિંગ ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો એ પૂરતી રીતે કાળજી રાખ્યા વગર જો પ્રોસેસ કરવામાં આવ્યું હોય તો રિઝલ્ટ ખોટી રીતે વધારે છે. માની લો કે આપને ભૂતકાળમાં કોરોના થયેલો હતો અને એમાં ડી ડાયમર વધેલું હતું, તો શ્યોર કરવું જોઈએ કે એ પછી સમય જતા નોર્મલ થયું છે કે નહીં. એ સમય જતા જો નોર્મલ ના થયું હોય તો ફરી જો આપને કોરોનાનું સંક્રમણ થાય, આપનો જો ટેસ્ટ કન્ફર્મ પોઝિટિવ આવે આરટીપીસીઆર, તો એ વખતે આપણે એક વાર ચોક્કસ ડી ડાયમર કરીને જોવું જોઈએ. અને જે લોકોને કોરોનાનું સંક્રમણ લાગે એ લોકોને આપના ડોક્ટરની સલાહ મુજબ બ્લડ પાતળું થવાની દવા કે ઇન્જેક્શનનો કોર્સ કરવો જોઈએ. આપ આજકાલ જોતા હશો જયારે કોવિડનું સંક્રમણ પતી જાય ત્યારે છાપામાં આવે કે યંગ લોકોને હાર્ટ એટેક આવ્યો, યંગ લોકોને પેરાલિસિસ થયો, હાર્ટ એટેકના કેસમાં 8% વધારો થયો, ગરબા રમતા રમતા માણસનું મૃત્યુ થયું. કોવિડના વાયરસ અને એની વેક્સિન બંનેની પ્રકૃતિ લોહી જાડું કરવાની કે લોહી ગંઠાઈ જવાની છે. અમુક લોકોને એવું લાગે કે સાહેબ મેં વેક્સિન ના લીધી હોત તો બચી ગયો હોત, પણ વેક્સિન ના લેવાના નુકસાન બહુ છે, વેક્સિન લેવાના ફાયદા ઘણા છે. વેક્સિન લેવાને કારણે અમુક વાર લોહી જો તમારું જાડું થઈ શકે તો તમે એના બીજી રીતે પ્રિકોશન લો, લોહી પાતળું કરવાની દવા લો, વજન ઓછું કરવો, ચાલવા જાઓ, કસરત કરો, ડાયાબિટીસ ને બીપી કંટ્રોલમાં રાખો, સ્મોકિંગ તમાકુ બંધ કરી દો. આવી બધી વસ્તુમાં જો ધ્યાન રાખવામાં આવે તો જે કોવિડના વાયરસને કારણે સાઈડ ઇફેક્ટ છે એમાંથી ચોક્કસ પ્રમાણે બચી શકાય છે. રાજેશભાઈ, ખાસ કરીને વાત એ કરવી છે કે શિયાળો આવી ગયો છે અને કોરોના પણ આવી ગયો હોય ત્યારે જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે અને એ લોકોને કોરોના સામે રક્ષણ મેળવવું હોય, માનો કે અગમચેતીના ભાગરૂપે એમને રક્ષણ મેળવવું હોય, તો ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે, રોગ પ્રતિકારક શક્તિ મેળવવા માટે આયુર્વેદમાં કેવા પ્રકારનું વર્ણન છે કે એ લોકો ઇમ્યુનિટી બુસ્ટ કરી શકે? ચોક્કસ, આપણે કોરોના વખતે જે આયુષ મંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે જે ઔષધોનું સજેશન કરવામાં આવ્યું હતું તો એની વાત કરીએ તો એક આયુષ ક્વાથ હતો, એટલે એ ક્વાથનું અત્યારે હાલ સેવન સારું કરી શકાય છે અને બહુ જ સરસ ઉપયોગી પરિણામો અને બહુ જ એના સાયન્ટિફિક એવિડન્સ પણ અત્યારે ઉપલબ્ધ છે. આયુષ ક્વાથ ફક્ત એક જ વખત સવારે હોય કે 2 ચમચી જેટલો ભૂકો લઈ અને 1 ગ્લાસ પાણી સાથે ઉકાળી અને તમે હર્બલ ટી પીતા હોય એવું તમને થોડું બીટર કે સહેજ ખાતી એવી તીખો એવો ટેસ્ટ આવે છે એ પીવું જોઈએ. સંસમની વટી લઈ શકાય છે, સુદર્શન ઘનવટી, એ બંને જરૂર પડે તો તમે નજીકના વૈદ્યની સાથે સંપર્ક કરી અને સવારે 2 ગોળી લઈ શકો છો. એ સિવાય અપર રેસ્પિરેટરી ટ્રેક અને લોઅર રેસ્પિરેટરી, એના ક્યાં ઇફેક્ટ આવી છે, રોગ કેટલા તબક્કામાં છે, કેટલા થયા છે, એના ઉપર સુવર્ણ લક્ષ્મી વિલાસ હોય, સુવર્ણ વસંત
કે પછી બૃહદ કસ્તુરી વેલો, અનેક એવા લોકો અમે ટેકલ કર્યા હતા કે જે પલતા હોત એને પણ અમે રિવર્સ કરી, અને શું છે કે આયુષની ગાઈડલાઈન પ્રમાણેની જે ઔષધિઓ છે એ અત્યારે હાલ વેબસાઈટ ઉપર પણ જોવા મળી શકે છે, એનું પાલન કરી શકાય, નજીકના વૈદ્યનો સંપર્ક કરી શકાય. થોડુંક મતભિન્નતા મારી વેક્સિન બાબતમાં છે કે આ જે વેક્સિનની સાઈડ ઇફેક્ટ થઈ રહી છે ત્યાં ઓપન માઇન્ડ થવું જોઈએ. અમેરિકામાં અરે ઇંગ્લેન્ડમાં એક રિસર્ચ થયું છે, એનું 23 માર્ચ NCBI અમેરિકાની ઓફિશિયલ વેબસાઇટ છે, એની ઉપર એનું લખ્યું છે અને એ લોકોએ સ્વીકાર્યું છે કે 2200 ડેથ થતા હતા એવરેજ પહેલા 4 વર્ષના, અને અત્યારે હાલ જે છે 4200ની આસપાસ ડેથ નોંધાયા છે. તો એ ખાલી કોઈ ઓટોપ્સી કે કશું કર્યું નથી, પણ આ વધ્યા છે ને એનું એ લોકોએ સ્વીકાર્યું કે 12 થી 29 વર્ષના યુવાનો અચાનક મરી જાય છે, તો એ બધાનું થયું છે. અને મેં પણ જે આકલન સમજે બધા રિસર્ચ જોયા એ પ્રમાણે તો પેરિકાર્ડાઇટિસ છે, માયોપેરિકાર્ડાઇટિસ છે, થાય થ્રોમ્બોટિક ઇવેન્ટ છે, લોહીના ગઠ્ઠાઓ બાજી જાય, સેકન્ડની પણ આ એટેક નથી, આ કાર્ડિયક એરેસ્ટ છે. કાર્ડિયક એરેસ્ટ જે છે એટલે એ મેસેન્જર RNA વેક્સિનને કારણે હોઈ શકે, થોડા ઓપન માઇન્ડ થવું જોઈએ મને એવું લાગે છે, અને ત્યાંથી રિસર્ચ થશે તો ખ્યાલ આવશે અને સાચો ડેટા બહાર આવી શકશે. એને થવું પણ જોઈએ, કારણ કે સરકારની એ તો વાત છે, સરકાર વિચારણા કરશે, એના ઉપર રિસર્ચ કરશે, એ મહત્વની બાબત છે. પરંતુ મહત્વની બાબત અત્યારે, સૌથી મહત્વની બાબત અત્યારે એ છે કે ઘાતક આ વેરિયન્ટ નથી, પરંતુ સાવચેતીની સલામતી જરૂરી છે. તપનભાઈ, ધર્મેશભાઈ અને રાજેશભાઈ આપ જોડાયા, ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ. ફરી મળ્યું એક નવા સબ્જેક્ટ સાથે, નવા વિષય સાથે, નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર. લો, ફરી આવ્યું વાઇબ્રન્ટ ગુજરાત.